રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસરેએ દત્તક લીધેલી બંને દીકરીઓના ઘરનું ખાતમુહૂર્ત થયું છે. બંને દીકરીઓને લઈને જ્યારે શિક્ષણમંત્રી પહોંચ્યા ત્યારે હાજર લોકોની આંખોમાં આંસુ જોવા મળ્યા. ઘરના ખાતમુહૂર્ત પછી પ્રફુલ પાનસરિયા જાતે જ પોતાની કારમાં બંને દીકરીઓને શાળામાં મૂકવા રવાના થયા. દત્તક દીકરીઓ માટે મંત્રીજીએ પોતાની પત્ની સાથે મળીને કપડાં, સ્કૂલ બેગ સહિતની વસ્તુનું શોપિંગ પણ કર્યું. બંને દીકરીઓ પોતાના શિક્ષણનું સામાન જોઈને ખુશખુશાલ થઈ ગઈ. નવસારીને હોસ્ટેલમાં રહીને બંને બાળકીઓ શાળામાં અભ્યાસ કરશે. તેમના અભ્યાસની તમામ જવાબદારી શિક્ષણ રાજ્યમંત્રી સ્વીકારી છે. બંને દીકરીઓ નામે 5.25 લાખની 2 FD પણ કરાઈ છે. હાલ તો બંને અનાથ દીકરીઓ માટે સાચા અર્થમાં તારણહાર બન્યા છે શિક્ષણ રાજ્યમંત્રી. એક માનવીય અભિગમ, બીજું કે આ રીતે જ્યારે કામ થાય છે ત્યારે બેશક એક ઉમદા મેસેજ અપાય છે કે એક નેતા ખુદ જ્યારે આ પ્રકારે કામગીરી કરે છે તો એના હજારો જે ફોલોઅર્સ હોય છે એ પણ આ કામગીરી કરે. અને શિક્ષણ રાજ્યમંત્રીની જે કામગીરી છે, ઉમદા કામગીરી, તમામ લોકો માટે એક ઉદાહરણરૂપ આ કામગીરી દેખાઈ રહી છે. સમરસતા અને અંત્યોદય સુધીની સેવા કરવાનો છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે સીએમ હતા ત્યારે નાની દીકરીઓને ઝૂંપડામાંથી આંગળી પકડીને સ્કૂલે લઈ જતા એક સંદેશો આપ્યો હતો. એના અમે સૈનિક છીએ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે લાડવી ગામમાં અંશિકા અને સંજના બંને દીકરીઓ એકલી જ રહેતી હતી. એમના પપ્પાનું મૃત્યુ થયું હતું અને માતા નથી. ત્યારે મારા મિત્રોએ બધાએ મને જાણ કરી ત્યારે હું અહીં આવ્યો હતો અને ત્યારે મેં જાહેરાત કરી હતી કે આ દીકરીઓના ઘર બનાવી દેશું, એની ભણવાની તમામ જવાબદારી અમે લેશું અને સાથે સાથે 20-22 વર્ષની થાય તો આર્થિક રીતે એમને મદદ મળે એ માટે બંને દીકરીઓના નામે 5.25 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ કરવામાં આવી છે. હું વિનંતી કરું છું આખા ગુજરાતની અંદર જ્યાં દીકરીઓ કે એક વર્ષથી ભણવા નહોતી જતી, આવી દીકરીઓ ભણવા ન જાય ને યંગ નાની દીકરીઓ, તો એ આપણા સૌના માટે શરમજનક ઘટના કહેવાય. તો દરેક ગામમાં પોતે જવાબદારી સોંપે લે અને આવી દીકરીઓ દત્તક લઈ પોતાના ગામથી શાળા હોય ત્યાં દાખલ કરે અને એમની જવાબદારી લે. આ પ્રભુ કાર્ય છે, આ સાચી નવરાત્રીની ઉજવણી છે, સાચા કુળદેવીની પૂજન છે. ત્યારે જ આપણે સ્ત્રી સન્માનની વાતો કરતા હોય, દીકરો હોય કે દીકરી હોય, કોઈ પણ ભૂખ્યું ન સુવે, કોઈ એકલા ન રહે, એને લાગણીની જરૂર હોય.